ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર 2 ની અંદર લખાણ સંબંધિત જે પ્રશ્નો હતા તો એ દાખલાઓ છે, એ દાખલાઓ આપણે જોયા. અને આપણે આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાયની અંદર પણ જે દાખલાઓ છે એ દાખલાઓ આપણે ગણવાના છે. તો એની અંદર જે બધા સૂત્ર જે આવે છે એ બધા કમ્પ્લીટ આપણે આવડવા જોઈએ. હાલો, આજે આપણે વાત કરવાની છે તો આજનો ટોપિક આપણે છે 2.3. તો 2.3 ટોપિકનું નામ છે દ્રાવ્યતા. તો ટોપિક છે દ્રાવ્યતા. હાલો, તો બધાને લગભગ ખબર જ હશે કે ભાઈ દ્રાવ્યતા કોને કહેવાય. તો દ્રાવ્યતા છે એ આપેલ તાપમાને, એટલે આપણી ટેક્સ્ટબુકની અંદર શબ્દ વાપર્યો છે નિદર્શિત. તો એની અંદર નિદર્શિત તાપમાને, પહેલાં આપણે વ્યાખ્યાની વાત કરીએ તો તાપમાને દ્રાવકના નિર્દર્શિત જથ્થામાં પદાર્થનો મહત્તમ જથ્થો ઓગાળી શકાય. જથ્થામાં પદાર્થનો મહત્તમ જથ્થો ઓગાળી શકાય તેને તેની દ્રાવ્યતા કહે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપેલા તાપમાને દ્રાવકમાં જે મહત્તમ જથ્થો છે એ દ્રાવ્યનો છે, એ દ્રાવ્યનો મહત્તમ જથ્થો ઓગાળી શકાય તો તેને છે તેની દ્રાવ્યતા છે એ દ્રાવ્યતા કહેવામાં આવે છે. તો આ આપણે વિદ્યાર્થી મિત્રો આપી દ્રાવ્યતાની વ્યાખ્યા. તો એની અંદર આપણે ઉદાહરણ છે એ ઉદાહરણ દ્વારા સમજીએ. તો એની અંદર ધારો કે અત્યારે આપણું જે રૂમ ટેમ્પરેચર છે ઓરડાના તાપમાને, તો ઓરડાના તાપમાને કે ભાઈ આ જે છે એ દ્રાવકનો જથ્થો છે. તો ધારો કે આપણે અહીંયા લઈએ પાણી. હવે એની અંદર તમે છે એ ગ્લુકોઝ અથવા ખાંડ, તો આની અંદર ખાંડ છે એ તમે મહત્તમ જથ્થો, મહત્તમ એટલે કે વધારેમાં વધારે જેટલી તમે ખાંડ છે એ ઓગાળી શકો તો એને શું કહેવાય, તો એને છે એ શું કહેવાય, દ્રાવ્યતા કહેવાય. શું કહેવાય, દ્રાવ્યતા. એટલા જ માટે આપણે છે એ વ્યાખ્યા શું આપી છે, તો વ્યાખ્યા આપી છે નિર્દિષ્ટ તાપમાને દ્રાવકના નિર્દિષ્ટ જથ્થામાં પદાર્થનો મહત્તમ જથ્થો ઓગાળી શકાય તો તેને છે તેની શું કહેવાય, દ્રાવ્યતા છે એ દ્રાવ્યતા કહેવાય. પણ જો આ જે વ્યાખ્યા લખી છે એમાં તાપમાન છે એ લખવું પડે, એ આપણે બધાને ખબર જ છે કે ભાઈ આપેલા તાપમાને જો તમે તાપમાન છે એ વધારશો તો એની દ્રાવ્યતામાં શું થશે, તો તાપમાન વધારતા છે તેની દ્રાવ્યતામાં શું થશે, વધારો થશે. તો હવે આપણે વાત કરવાની છે દ્રાવ્યતા કોના ઉપર આધાર રાખે. તો વિદ્યાર્થી મિત્રો દ્રાવ્યતા કોના પર આધાર રાખે છે. તો એની અંદર આપણે જે ફેક્ટર છે એ ફેક્ટરની વાત કરીએ કે ભાઈ દ્રાવ્યતા કોના ઉપર આધાર રાખે. તો દ્રાવ્યતા પહેલું આપણે જોઈએ કે ભાઈ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે. તો ચાલો આ પહેલો મુદ્દો આપણે જોઈએ કે ભાઈ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે. ધારો કે તમે આ 1 લિટર છે એ શું લીધું છે, તો 1 લિટર તમે પાણી લીધેલું છે. તો 1 લિટર તમે પાણી લીધું હોય, જો હું અત્યારે એક્ઝેક્ટ કોઈ આંકડા નથી આપતો, ધારો કે તમે એની અંદર છે એ શું કર્યું, તો તમે એની અંદર વધારેમાં વધારે છે એ 20 ગ્રામ છે, એ 20 ગ્રામ ખાંડ છે એ દ્રાવ્ય કરી. પણ જો 1 લિટર પાણીની અંદર છે એ 20 ગ્રામ ખાંડ દ્રાવ્ય થયું હોય તો એની અંદર એવું નહીં સમજી લેવાનું કે બધા જ પદાર્થ છે એ 20 ગ્રામ જ છે એ દ્રાવ્ય થાય. ધારો કે એની અંદર આપણે NaCl લઈએ મીઠું, તો મીઠું છે એ તમે 20 ગ્રામ કરતાં પણ વધારે છે એ વધારે શું કરી શકાય, દ્રાવ્ય કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો એક ખાસ વસ્તુ આપણે સમજવાની છે કે દ્રાવ્યતા છે એ દ્રાવ્ય અને દ્રાવકના છે એ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. તો એની અંદર દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે. ત્યાર પછી આપણે બીજું પરિબળની વાત કરીએ, તો બીજું પરિબળ છે તાપમાન. તો એ તો બધાને આપણને ખબર છે. તો બીજું પરિબળ આપણે વાત કરીએ કયું છે,
તાપમાન, તો તાપમાનની અંદર પણ તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે જો તાપમાન વધારવામાં આવે તો તાપમાન વધારતાની અંદર છે એ દ્રાવ્યતામાં છે એ ફેરફાર થઈ શકે. તો તમને આપણે વાત કરીએ તો આપણે ઘરે છે એ શરબત બનાવીએ ત્યારે તમને બધાને ખબર છે કે ભાઈ આપણે પહેલાં છે એ પાણી લઈ અને એની અંદર મીઠું અને છે એ ખાંડ શું કરી દઈએ છીએ, દ્રાવ્ય કરી દઈએ છીએ, અને પછી આપણે છે એ શું કરીએ છીએ, બરફ છે એ બરફ ઉમેરીએ છીએ. તો એવું શા માટે આપણે કરીએ છીએ? ધારો કે પહેલાં પાણી લીધું અને પછી એની અંદર બરફ ઉમેરી દઈએ અને ઠંડુ કરી દઈએ અને પછી આપણે છે એ મીઠું અને ખાંડ ઉમેરીએ તો ચાલે? તો એની અંદર જ્યારે તાપમાન ઘટી ગયું પાણીનું તો એની દ્રાવ્યતામાં ઘટાડો થશે, એટલે આપણે ઉમેરેલું જે મીઠું અને ખાંડ છે એને ઓગળતા વાર લાગશે. એટલા માટે આપણે પહેલાં શું કરીએ છીએ, તો પહેલાં છે એ આપણે પાણીની અંદર છે એ મીઠું અને ખાંડ ઓગાળી અને પછી છે એ આપણે શું કરીએ છીએ, બરફ છે એ બરફ ઉમેરીએ છીએ. તો બીજું આપણું પરિબળ છે તાપમાન, અને ત્યાર પછી ત્રીજી આપણે વાત કરવાની છે, તો ત્રીજી વાત છે દબાણ. તો આ દબાણ છે એ ક્યાં લાગુ પડે? તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ભાઈ દબાણ છે તો એ જ્યારે કોઈપણ પ્રવાહીમાં છે એ પ્રવાહીમાં વાયુને દ્રાવ્ય કરવાનું હોય, પ્રવાહીમાં છે એ પ્રવાહીમાં કોને, વાયુને દ્રાવ્ય કરીએ, તો વાયુને જ્યારે તમે દ્રાવ્ય કરશો ત્યારે શું થશે? તો વાયુને દ્રાવ્ય છે એ દ્રાવ્ય કરશો ત્યારે કયા ફેક્ટરની જરૂર પડશે, દબાણની. એટલે દબાણ છે એ શું કરશું, આપણે વધારશું તો દ્રાવ્યતા છે એ પણ શું થશે, વધશે. તો એની ઉપરથી તો આપણે આગળ આ ચેપ્ટરની અંદર શું કરવાનું છે, તો એની ઉપરથી તો આપણે એક નિયમ ભણવાનો છે, હેનરીનો નિયમ. તો એની વાત આપણે જ્યારે આગળ આવશે ત્યારે વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી દ્રાવ્યતાની. તો હવે દ્રાવ્યતા છે એ ખબર પડી ગઈ. તો આગળ આપણો પોઈન્ટ છે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. તો આગળના ટોપિકની વાત કરીએ, ઘનની છે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. તો આપણો ટોપિક છે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. તો ઘનની છે એ પ્રવાહીમાં દ્રાવ્યતા છે એ દ્રાવ્યતાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખબર છે કે ભાઈ દરેક પદાર્થ છે તો એ દરેક પદાર્થ છે એ આપેલા પ્રવાહીમાં છે એ પ્રવાહીમાં ઓગળતો નથી. તો તમને બધાને ખબર હોય કે ભાઈ કોઈપણ પદાર્થ છે એ કોઈપણ પ્રવાહીની અંદર છે એ દ્રાવ્ય અથવા તો ઓગળતો હોતો નથી. પણ સામાન્ય નિયમ પ્રમાણે આપણે ખબર જ હોવી જોઈએ કે ભાઈ સામાન્ય નિયમ પ્રમાણે શું છે. તો સામાન્ય નિયમ પ્રમાણે ધ્રુવીય દ્રાવકમાં, તો એની અંદર સામાન્ય નિયમ પ્રમાણે આપણે ખબર જ છે કે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આનું ઉદાહરણ આપણે જોઈએ. પહેલાં તો ખબર હોવી જોઈએ ધ્રુવીય દ્રાવ્ય અને ધ્રુવીય દ્રાવક. તો એની અંદર આપણે બધાને ખબર છે કે ભાઈ ધ્રુવીય દ્રાવ્ય કોને કહેવાય. તો એનું આપણે એક ઉદાહરણ લેવું હોય તો એની અંદર આપણે લઈએ NaCl. શું છે? NaCl. હાલો, તો NaCl છે તમને ખબર છે કે Na+ અને Cl-. તો આ જે પદાર્થ થયો એ કેવો પદાર્થ થયો કહેવાય? ધ્રુવીય પદાર્થ. તો ધ્રુવીય પદાર્થ છે દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. તો તમને બધાને ખબર છે કે ભાઈ NaCl છે એ H2Oમાં દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય છે. તો આમાંય તમને ખબર છે કે પાણી છે એ પણ કેવું છે? ધ્રુવીય છે, એ ધ્રુવીય દ્રાવક છે. અને NaCl છે એ પણ શું છે? તો કે ધ્રુવીય દ્રાવ્ય. તો આ ધ્રુવીય દ્રાવ્ય છે અને આ ધ્રુવીય શું છે? દ્રાવક. તો એમાં છે મોટા ભાગના, બધા જ નથી શબ્દ વાપરતો, શું શબ્દ વાપરું છે? મોટા ભાગના સંયોજનોમાં આ નિયમ પ્રમાણે ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. તો એની અંદર પાણી, તમને એમ થાય પાણી છે એ કેવી રીતે ધ્રુવીય? તો એ આપણે 11મા ધોરણની અંદર ખબર જ છે H+ OH-, એટલે આ કેવો થયો પદાર્થ? ધ્રુવીય. તો NaCl છે એ શું થશે? તો NaCl છે એ શું થશે? પાણી છે એ પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે. ત્યાર પછી આપણે એની અંદર વાત કરીએ કે ભાઈ જો આપણે નેપ્થેલિન અને એન્થ્રેસિન લઈએ. શું લઈએ આપણે? નેપ્થેલિન. તો તમને બધાને ખબર છે
કે નેપ્થેલિન છે એ નેપ્થેલિન આપણે લઈએ, શું લઈએ? નેપ્થેલિન. તો નેપ્થેલિન છે આ બંધારણ જે દોર્યું, શેનું દોર્યું? નેપ્થેલિન. તો એની અંદર નેપ્થેલિન છે, તો આ જે પદાર્થ છે એ પદાર્થ કેવો છે? તો આ પદાર્થ કેવો છે? અધ્રુવીય પદાર્થ છે. તો અધ્રુવીય પદાર્થ હોય તો એ ધ્રુવીય દ્રાવકમાં છે, એ દ્રાવ્ય થાય નહીં. એટલે આને તમે છે એ પાણીની અંદર ઉમેરશો તો પાણીની અંદર છે એ દ્રાવ્ય થતો નથી. સૂકા દ્રાવ્ય થતો નથી. તો કે ભાઈ એન્થ્રેસિન છે એન્થ્રેસિન અને નેપ્થેલિન છે તો એ નેપ્થેલિન કેવા છે? અધ્રુવીય. એટલે દ્રાવ્ય છે એ દ્રાવ્ય થતો નથી. તો આ આપણે ઉદાહરણ જોયું. તો એવી જ રીતે આપણે એમ પણ કહી શકાય બીજો નિયમ કેવો હોય કે ભાઈ અધ્રુવીય દ્રાવ્ય, શું કહું છું? અધ્રુવીય દ્રાવ્ય, અધ્રુવીય દ્રાવકમાં, અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે, દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. હાલો, તો વિદ્યાર્થી મિત્રો આ પણ આપણે વાત કરીએ, અધ્રુવીય દ્રાવ્ય હોય તો એ અધ્રુવીય દ્રાવકમાં શું થાય? દ્રાવ્ય થાય છે. તો એના ઉદાહરણની આપણે વાત કરીએ તો એના ઉદાહરણની અંદર આપણે જોઈએ તો અધ્રુવીય છે એ દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં છે એ ઓગળે છે. તો એની અંદર આપણે ઉદાહરણ જોવું હોય તો એની અંદર નેપ્થેલિન અને એન્થ્રેસિન છે. તો એ જોયું આપણે કે ભાઈ આ નેપ્થેલિન છે એ પાણીમાં દ્રાવ્ય નથી થતું, પણ નેપ્થેલિન છે એ નેપ્થેલિન તમે લ્યો તો નેપ્થેલિનને છે એ તમે બેન્ઝીનમાં, શેની અંદર? બેન્ઝીનમાં. તો બેન્ઝીનમાં છે એ બેન્ઝીન શું છે? તો બેન્ઝીન છે એ દ્રાવક છે. અને જ્યારે નેપ્થેલિન છે એ શું છે? દ્રાવ્ય. પાછા નેપ્થેલિન એ પણ કેવો છે? અધ્રુવ્ય. બેન્ઝીન છે એ પણ કેવો છે? અધ્રુવ્ય. તો નેપ્થેલિન છે એ બેન્ઝીનમાં શું થશે? તો બેન્ઝીનમાં દ્રાવ્ય થાય છે. એટલે આના ઉપરથી આપણે શું ખબર પડી? અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. પણ જો તમે NaCl લ્યો તો NaCl છે એ શું છે? અધ્રુવ્ય. તો NaCl છે એ બેન્ઝીનમાં દ્રાવ્ય થાય નહીં. સુકા ન થાય, કારણ કે NaCl છે એ કેવો છે? ધ્રુવીય. અને જ્યારે છે એ બેન્ઝીન છે એ કેવો છે? અધ્રુવીય. તો એમાં છે એ દ્રાવ્ય થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી છે એ આપણે એમ કહી શકાય કે આપણે જે વાત કરી તો એના ઉપરથી આપણે છે એ શું કહી શકાય? તો એના ઉપરથી આપણે સમજવું હોય તો ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે અને અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. તો સામાન્ય રીતે છે એ સામાન્ય રીતે દ્રાવ્ય દ્રાવકમાં ઓગળશે. જો આંતરાણ્વીય પારસ્પરિક ક્રિયાઓ બંનેમાં કેવી હોય? સરખી હશે. તો આપણે એમ પણ કહી શકાય કે સરખા સરખામાં શું થાય છે? ઓગળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ છે એ શેની વાત કરી? દ્રાવ્યતા છે, એ દ્રાવ્યતાની વાત કરી. હાલો, હવે આપણે છે એ શું વાત કરવાની છે? તો હવે આપણે વિલયન અથવા દ્રવીકરણ છે એ દ્રવીકરણની છે એ શું કરવાની છે? વાત કરવાની છે. સ્ફટિકરણની વાત કરવાની છે. ત્યાર પછી સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય, વિલયન કોને કહેવાય, તો એ બધી આપણે વાત સમજવાની છે. હાલો, તો આપણે વાત કરીએ કે જ્યારે ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે, જ્યારે ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે છે ત્યારે કેટલોક દ્રાવ્ય ઓગળે છે અને દ્રાવણમાં છે તેની શું થાય? સાંદ્રતા છે એ સાંદ્રતા વધે છે. ઉમેરવામાં આવે ત્યારે ઓગળે છે અને તેના દ્રાવણની સાંદ્રતા વધે છે. તો એ તો આપણે બધાને ખબર જ હોય. અને જે સાંદ્રતા વધે છે તો આ પ્રક્રિયાને વિલયન અથવા દ્રવીકરણ કહેવાય છે. તો આ પ્રક્રિયાને વિલયનીકરણ અથવા દ્રવીકરણ છે એ દ્રવીકરણ કહેવાય છે. તો વિલયન અથવા દ્રવીકરણ
કહે છે. તો એ તો વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખબર જ હોય કે ધારો કે આ બીકર લીધું, બીકરની અંદર શું ભર્યું, પાણી ભર્યું, એટલે આ પ્રવાહી થયું. હવે એની અંદર ઘન પદાર્થ એટલે આપણે લઈએ મીઠું લઈએ NaCl, તો NaCl છે આની અંદર જેમ જેમ તમે ઉમેરતા જાઓ અને છે એ શું થાય ઓગળે, તો તમને બધાને ખબર છે કે આ દ્રાવણની સાંદ્રતા છે એ સાંદ્રતા શું થાય, તો દ્રાવણની સાંદ્રતા છે એ સાંદ્રતા ધીમે ધીમે શું થાય વધે છે. જેટલો તમે NaCl વધારે ઉમેરશો એમ દ્રાવણની અંદર સાંદ્રતા શું થતી જવાની છે, વધતી જવાની છે. તો આ પ્રક્રિયાને વિલેયન અથવા દ્રવીકરણ કહેવામાં આવે છે. હાલો હવે દ્રાવણમાં કેટલાક દ્રાવ્ય ઘન કણો છે એ દ્રાવ્ય સાથે અથડાય છે અને દ્રાવણમાં અલગ પડી જાય છે, એને સ્ફટિકરણ કહેવાય. તો હવે બીજી આપણે જુઓ આની અંદર ત્રણ છે એ ત્રણ વ્યાખ્યા આવશે હો. પહેલી વ્યાખ્યા એવી વિલયન, બીજી આપણે સ્ફટિકરણ અને ત્રીજી આપણે વાત કરવાની છે તો સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય. તો બીજી છે એ આપણે વાત કરીએ સ્ફટિકરણ, સ્ફટિકરણ. હાલો તો સ્ફટિકરણ છે એ સ્ફટિકરણ કોને કહેવાય, તો એની આપણે પણ વ્યાખ્યા છે એ વ્યાખ્યાની વાત કરીએ. તો દ્રાવણમાં કેટલાક દ્રાવ્ય, દ્રાવણમાં કેટલાક છે એ દ્રાવ્યકણો, કેટલાક દ્રાવ્યકણો તો કેટલાક દ્રાવ્યકણો ઘન દ્રાવ્ય સાથે અથડાશે, ઘન દ્રાવ્ય સાથે અથડાય છે શું થશે, અથડાય છે અને દ્રાવણમાં અલગ પડી જાય છે, અને દ્રાવણમાં અલગ પડી જાય છે. દ્રાવણમાં છે એ દ્રાવણમાં અલગ પડી જાય છે દ્રાવણમાં અલગ પડી જાય છે. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, તો આ પ્રક્રિયાને સ્ફટિકરણની પ્રક્રિયા કહેવાય છે. તો આ પ્રક્રિયાને સ્ફટિકરણની પ્રક્રિયા કહે છે, સ્ફટિકરણની પ્રક્રિયા કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ સ્ફટિકરણની પ્રક્રિયા કેવને કહેવાય. દ્રાવણમાં કેટલાક દ્રાવ્યકણો ઘન દ્રાવ્ય સાથે અથડાશે અને દ્રાવણમાં તે અલગ પડી જશે, તો આ પ્રક્રિયાને શું કહેવાય, સ્ફટિકરણની પ્રક્રિયા કહેવાય. એટલે દ્રાવણમાં કેટલાક જે અહીંયા દ્રાવ્યકણો હોય તે ઘન દ્રાવ્ય છે, તમે ધીમે ધીમે શું કરતા જાઓ છો, દ્રાવ્યને ઉમેરો છો, તો એ ઘન દ્રાવ્ય સાથે શું થશે, અથડાય છે અને દ્રાવણમાં તે અલગ પડી જશે, ઘન સ્વરૂપે હો, તો એ અલગ પડી જશે અને એ પાત્રના તળિયે બેસી જશે. તો એ પાત્રના જે તળિયે બેસી જાય છે તો એ જે પ્રક્રિયા થઈ, તો એ પ્રક્રિયાને કઈ કહેવાય, સ્ફટિકરણની છે, સ્ફટિકરણની પ્રક્રિયા છે એ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. અને જ્યારે આ પ્રક્રિયા છે એ કેવા તબક્કે પહોંચીએ છીએ, કે જ્યારે બંને પ્રક્રિયા છે એ કેવા વેગથી થતી હોય, સરખા વેગથી થતી હોય. તો આપણે એની અંદર હવે અહીંયા વાત કરવાની છે ગતિશીલ સંતુલનની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણની અંદર આપણે જે સંતુલન ચેપ્ટર ભણી ગયા, તો એ સંતુલન ચેપ્ટર ઉપરથી પણ આપણે આ સમજી શકાય. તો તમને બધાને ખબર છે કે આપણે જે દ્રાવ્ય લીધું, તો દ્રાવ્ય ઘન લીધું પ્લસ એની અંદર આપણે શું લખીએ, દ્રાવક. તો દ્રાવ્ય પ્લસ દ્રાવક છે તો આપણે શું મળશે, તો આપણે છે એ શું મળશે, દ્રાવણ. શું મળશે આપણે, દ્રાવણ. તો જો દ્રાવ્ય પ્લસ દ્રાવક બન્યું શું, દ્રાવણ. તો આ કઈ દિશામાં પ્રક્રિયા થઈ કહેવાય, તો એ આપણે સંતુલન ચેપ્ટરની અંદર ભણી ગયા, પુરોગામી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય આને, પુરોગામી પ્રક્રિયા. પરંતુ આપને ખબર છે કે આ પ્રક્રિયા છે એ કેવી છે, કે ભાઈ જો સ્ફટિકરણની પ્રક્રિયા થાય તો સ્ફટિકરણની પ્રક્રિયા કઈ દિશામાં થશે, કે દ્રાવણમાંથી પાછો દ્રાવ્ય બને છે. તો એ જે પ્રક્રિયા થઈ તો એને આ એરા વડે દર્શાવાશે અને એને કઈ પ્રક્રિયા કહેવાય, પ્રતિગામી પ્રક્રિયા. કઈ કહેવાય, પ્રતિગામી પ્રક્રિયા.
તો આ જે પ્રક્રિયા છે એ હવે શું થશે? તો શરૂઆતની અંદર જ્યારે તમે છે એ દ્રાવકની અંદર છે એ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરશો ત્યારે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ દિશામાં થશે? તો કે ભાઈ શરૂઆતની અંદર પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે હોય. શું હોય? પુરોગામી પ્રક્રિયાનો વેગ છે એ વધારે હોય. પછી ધીમે ધીમે તમે જેમ જેમ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરતા જશો તેમ તેમ પુરોગામી પ્રક્રિયાનો વેગ છે એ વધારે હોય અને ધીમે ધીમે એ વેગ ઘટે અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ છે એ શું થાય? વધે. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ, તો પ્રતિગામી છે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ, તો પ્રક્રિયાનો વેગ શું થાય? સમાન થાય, ત્યારે આપણે એમ કહેવાય કે હવે આ રિએક્શન છે એ કેવું છે વિદ્યાર્થી મિત્રો? ગતિશીલ સંતુલનમાં છે. કેવું છે? ગતિશીલ સંતુલન અવસ્થા છે એ પ્રાપ્ત કરી છે. તો જો આપણે ટેક્સ્ટબુકમાં આપ્યું છે કે આ પરિસ્થિતિમાં દ્રાવ્યના દ્રાવણમાં જતા ઘનકણોની સંખ્યા દ્રાવણમાંથી અલગ પડતા દ્રાવ્યના ઘનકણોની સંખ્યા સરખી હશે. તો જો આ ખાસ સમજવાનું છે, ટેક્સ્ટબુકમાં શબ્દ એવા વાપર્યા છે કે ભાઈ ઘનકણોની સંખ્યા દ્રાવણમાંથી અલગ પડતા દ્રાવ્યના ઘનકણોની સંખ્યા સરખી. એટલે એનો કહેવાનો મતલબ શું છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ, તમને શું શબ્દ વાપર્યા આપણી ટેક્સ્ટબુકમાં? કે ભાઈ આ જે પરિસ્થિતિમાં દ્રાવ્યના એટલે NaCl ના કણો દ્રાવણમાં જતા ઘનકણોની સંખ્યા દ્રાવણમાંથી અલગ પડતા દ્રાવ્યના ઘનકણોની સંખ્યા કેવી હોય? સરખી. એટલે કહેવાનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સરખો થાય ત્યારે એમ કહેવાય કે આ જે પ્રક્રિયા એ છે શું કર્યું છે? ગતિશીલ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરેલી છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે વાત કરવાની છે સંતૃપ્ત દ્રાવણ. શેની વાત કરવાની છે? સંતૃપ્ત દ્રાવણ. તો બધાને છે એ સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા આવડતી જ હશે. હાલો જોઈએ આપણે સંતૃપ્ત દ્રાવણ શેની વાત કરવી છે આજે. સંતૃપ્ત દ્રાવણ, હાલો સંતૃપ્ત દ્રાવણ છે એ સંતૃપ્ત દ્રાવણ આપણે સમજવાનું છે આજે. તો સંતૃપ્ત દ્રાવણ છે એ કોને કહેવાય? તો આપેલા તાપમાને અને દબાણે વધુ દ્રાવ્યને ઓગાળી શકાય નહીં તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. તો એની વ્યાખ્યા આપણે 9મા ધોરણથી ભણતા આવીએ છીએ. આપેલ તાપમાને અને દબાણે વધુ દ્રાવ્યને ઓગાળી શકાય નહીં તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. હાલો આને આપણે વાત કરી સંતૃપ્ત દ્રાવણ. અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? તો એ તો આના કરતા ઉલટું, અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય કે જેમાં એ જ તાપમાને વધુ દ્રાવ્યને શું કરી શકાય? ઓગાળી શકાય. તો જો આપણે એ પણ વ્યાખ્યા ભણી લઈએ પછી બે સમજાવી દઉં કે ભાઈ અસંતૃપ્ત દ્રાવણ, તો અસંતૃપ્ત દ્રાવણ શું થાય? તે જ તાપમાને તે દ્રાવણમાં વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકાય. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એની અંદર લઈએ એક બીકર. બીકરની અંદર જો તાપમાન, અચળ તાપમાન એટલે કે આપેલા તાપમાને, તો આપેલા તાપમાને આપણે અહીંયા લીધું શું? લીધું પાણી.
તો પાણીની અંદર છે એ આપણે શું કરવું છે? તો પાણીની અંદર આપણે ખાંડ દ્રાવ્ય કરીએ છીએ. તમે ખાંડ થોડીક ઉમેરો, પછી તમે જે દ્રાવણને હલાવો, ખાંડ છે એ શું થશે? ઓગળી જશે. હવે જો ખાંડ ઓગળી ગઈ તો હજી આની અંદર જો તમે વધારે ખાંડ ઉમેરો અને ઓગળે તો એ ક્યુ દ્રાવણ કહેવાય? તો કે ભાઈ એ અસંતૃપ્ત દ્રાવણ કહેવાય. પણ તમને ખબર છે કે આની અંદર તમે ધીમે 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 ખાંડ ઉમેરતા જાઓ અને ખાંડ છે એ ઓગળતી જશે. અને એક સમય એવો આવશે કે તમે જે ખાંડ ઉમેરી છે અને ઓગળતી થઈ જશે બંધ, એટલે જે વધારાના જે ખાંડના ટુકડાઓ છે એ બીકરના તળિયે બેસી જશે. ક્યાં બેસી જશે? બીકરના તળિયે. એટલે હવે આ દ્રાવણ છે એને ક્યુ દ્રાવણ કહેવાય? તો આ દ્રાવણને આપણે સંતૃપ્ત દ્રાવણ કહેશું. ક્યુ દ્રાવણ કહેશું? સંતૃપ્ત દ્રાવણ. હવે એ સંતૃપ્ત દ્રાવણ છે એની અંદર તમે વધારે દ્રાવ્ય પદાર્થ છે એ દ્રાવ્ય પદાર્થને વધારે તમે છે એ ઓગાળી શકાય નહીં. પણ જો તમે છે એ શું કરો છો? તો એની અંદર છે એ તમે ખાંડ ઉમેરી અને એ ખાંડ છે એ અહીંયા છે એ નીચે છે એ પડેલી છે, તો હવે તમે એમ પણ કહી શકો કે ભાઈ આ જે પ્રક્રિયા છે એ ગતિશીલ સંતુલનમાં છે. કેમાં છે? ગતિશીલ સંતુલન. જે આપણે હમણાં આગળની સ્લાઇડમાં રિએક્શન લખ્યું હતું, દ્રાવ્ય પ્લસ દ્રાવક ગિવ્સ દ્રાવણ. તો આ વાત કરી આપણે સંતૃપ્ત દ્રાવણ. તો એ સંતૃપ્ત દ્રાવણ છે તો એ સંતૃપ્ત દ્રાવણ જ્યારે છે એ બનશે ત્યારે એમ કહી શકાય કે એ ગતિશીલ સંતુલનમાં હોય છે. અને તે સંતૃપ્ત દ્રાવણ છે અને તે દ્રાવ્યનો દ્રાવણના આપેલા જથ્થામાં મહત્તમ જથ્થો છે. તો આમ આવા દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા તેની દ્રાવ્યતા કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે વાત કરવાની છે એક પદાર્થની બીજામાં દ્રાવ્યતા. પદાર્થના સ્વભાવ મેં તમને પહેલાં સમજાવી દીધું, પદાર્થના સ્વભાવ પર આધાર રાખે છે. અને બીજા બે પરિબળો, તો બીજા બે પરિબળો ક્યાં છે? તાપમાન અને દબાણ. તો એ તાપમાન અને દબાણ છે એની પણ છે એ અસર આપણે જોવાની છે. હાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાની છે તાપમાનની અસર. શેની વાત કરવાની છે? તાપમાનની અસર અને દબાણની અસર. તો તાપમાનની અસર. હાલો સંતુલન ચેપ્ટર જો ભણ્યા હોય તો આ અત્યારે છે એ ભણવાની જરૂર પડે નહીં. સંતુલન ચેપ્ટરની અંદર આ 11મા ધોરણની અંદર આ ટોપિક આવી ગયો છે તાપમાનની અસર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો તેની દ્રાવ્યતા છે એ દ્રાવ્યતામાં શું થાય છે? ફેરફાર થાય છે. તેની દ્રાવ્યતામાં શું થાય? ફેરફાર થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે કે ધારો કે અહીંયા મેં એટલું લીધું પાણી. શું લીધું? પાણી. એની અંદર હું ધીમે ધીમે છે એ ખાંડ ઉમેરતો ગયો. શું ઉમેરતો ગયો? ખાંડ છે એ ઉમેરતો ગયો. ખાંડ છે એ દ્રાવ્ય થતી ગઈ. એક સમય એવો આવ્યો કે ખાંડ દ્રાવ્ય થતી બંધ થઈ ગઈ અને એ બીકરના છે એ બીકરના તળિયે છે એ બેસી ગઈ. એટલે આપને ખબર પડી ગઈ કે ભાઈ આ બની ગયું. એ શું બની ગયું? તો કે ભાઈ આ સંતૃપ્ત દ્રાવણ બની ગયું. શું બની ગયું? સંતૃપ્ત દ્રાવણ. તો સંતૃપ્ત દ્રાવણ બની ગયું. હવે એટલે આ એની દ્રાવ્યતા થઈ ગઈ. હવે જો આનું હું તાપમાન, અત્યારે ધારો કે આ ઓરડાના તાપમાને હતું. શું હતું? ઓરડાના તાપમાને. તો ઓરડાના તાપમાને હતું. હવે આને જો હું બર્નર ઉપર છે એ બર્નર ઉપર શું કરું? તો બર્નર ઉપર ગરમ કરું. તો મેં તાપમાન એનું વધાર્યું અને જો તાપમાન વધાર્યું તો તરત જ તમને ખબર પડી જાય કે તાપમાન વધારતા શું થશે? તો ઓલી નીચે પડેલી જે ખાંડ છે એ દ્રાવણમાં છે એ દ્રાવ્ય થઈ જશે. એટલે તમે કહી શકો કે ભાઈ તાપમાન વધારતા છે એ શું થયું? તો એની દ્રાવ્યતા વધી. પણ વિદ્યાર્થી મિત્રો, એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે, બધાય પ્રક્રિયામાં આવું થશે નહીં. તમે એમ ન કહી શકો કે ભાઈ તાપમાન વધારતા દ્રાવ્યતા વધે છે. તો એના માટેની આપણે વાત કરીએ તો તમને રસાયણ વિજ્ઞાનની અંદર ખબર છે બે પ્રક્રિયા છે. કઈ બે પ્રક્રિયા છે? ઉષ્મા શોષક અને બીજી કઈ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો? ઉષ્મા ક્ષેપક. કઈ પ્રક્રિયા છે? ઉષ્મા ક્ષેપક. તો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક બે પ્રક્રિયા છે. તો ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો એ તમને ખબર હોવી જોઈએ. તો ઉષ્મા શોષક એટલે શું થશે? તો ઉષ્મા શોષક એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું કરવું પડે?
तो जे रासायणिक प्रक्रिया द्वारा शू थे उष्मानु शोषण थाय शू थाय उष्मानु छे उष्मानु शू थाय शोषण तो ते रासायणिक प्रक्रिया ने शू कहवाय उष्मा शोषक अने जे रासायणिक प्रक्रिया दरमियान शू थाय जे रासायणिक प्रक्रिया द्वारा उष्मा छे शू थाय तो उष्मा शू थाय मुक्त थाय तो ते ने शू कहवाय उष्मा क्षेपक तो हवे आपने खबर होवी जोईए जो रासायणिक प्रक्रिया छे उष्मा क्षेपक तो जो के भाई उष्मा शोषक शू छे उष्मा शोषक तो उष्मा शोषक प्रक्रिया एटले आपणे पर्यावरणमांथी प्रणालीने छे शूँ करवू पड़े तो उष्मा आपवी पड़े उष्मा आपवी पड़े एटले तरत ज विद्यार्थी मित्रों आपणे थर्मोडायनेमिक चेप्टर भणी गया डेल्टा एच तो डेल्टा एच नुं मूल्य केवुं होय तो जो आपवी पड़े उष्मा शोषक प्रक्रिया माटे भणी गया छीए डेल्टा एच नुं मूल्य हमेशा केवुं होय धन અને જ્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનો મિનિંગ શું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ડેલ્ટા એચ એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર કેવો હોય ઋણ તો એની અંદર છે આપણે ઉષ્મા શોષક અને ઉષ્મા છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની આપણે વાત કરી હવે વિદ્યાર્થી મિત્રો આપણે હું તમને આ રિએક્શન લખું દ્રાવ્ય પ્લસ દ્રાવક ગેવ શું થાય દ્રાવણ હાલો હવે જો તમને ખાસ હું આ વસ્તુ છે એમસીક્યુની અંદર છે એ પૂછાશે એટલે આપને ખબર હોવી જોઈએ જો પહેલાં તો કોઈ પણ રિએક્શન આપ્યું હોય ને નીટની અંદર તો એની અંદર તમારે ઘણી વસ્તુ છે એ અમુક નક્કી કરવાની થાય ને તો તરત ખબર પડી જવી જોઈએ જો ડેલ્ટા એચનું મૂલ્ય પોઝિટિવ આપ્યું હોય ને તો ઉષ્મા શોષક પ્રક્રિયા ડેલ્ટા એચનું મૂલ્ય છે એ નેગેટિવ આપ્યું હોય ને તો એ કઈ પ્રક્રિયા થાય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરવી છે ધારો કે બધા જ રિએક્શન છે એ ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક ન હોય અમુક પ્રકાર અમુક રિએક્શન હોય એ ઉષ્મા ક્ષેપક હોય અમુક છે એ ઉષ્મા શોષક હોય હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે ધારો કે હું તમને એમ કહું છું કે ઉષ્મા શોષક પ્રક્રિયા લઉં છું જો ખાસ અહીંયા ધ્યાન રાખજો કે ભાઈ ધારો કે અત્યારે મેં આ પ્રક્રિયા લખી પ્રક્રિયા કઈ લખી છે ઉષ્મા શોષક લખી છે કઈ લખી છે ઉષ્મા શોષક તો ઉષ્મા શોષક પ્રક્રિયા લખી હોય તો એનો મિનિંગ શું થાય કે ભાઈ એ પ્રક્રિયા છે જ્યારે થશે ત્યારે આપણે એને ઉષ્મા આપવી પડશે તો ઉષ્મા આપવી પડશે તો શું થશે તો ઉષ્મા તમે છે એ આપશો તો એની અંદર પ્રક્રિયા છે એ પ્રક્રિયાની દ્રાવ્યતામાં વધારો થશે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય કઈ હોય ઉષ્મા શોષક અને જો તમે તાપમાન છે એ વધારો તો તાપમાન વધારશો તો દ્રાવ્યતામાં વધારો થશે કારણ કે ત્યાં તો આપણે ઉષ્મા આપવાની છે અને તમે તાપમાન વધારીને ઉષ્મા આપો છો તો એની દ્રાવ્યતામાં શું થાય તો દ્રાવ્યતામાં વધારો થશે પણ જો હવે ખાસ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો કે ભાઈ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તે તમે છે લસ એટરિયલનો નિયમ ભણી ગયા ને તો અહીંયા એ નિયમ લાગશે રાસાયણિક સંતુલનની અંદર લસ એટરિયલનો નિયમ હતો શું હતો લસ એટરિયલનો નિયમ કે ભાઈ પરિસ્થિતિની અંદર એવા પરિબળોની અંદર તમે ફેરફાર કરો તો પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ બાજુ થવી જોઈએ તો પ્રક્રિયા છે એ નિપજ બાજુ જવી જોઈએ આ લસ એટરિયલનો સિદ્ધાંત આપણે સંતુલન ચેપ્ટરમાં ભણી ગયા તો હવે પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક છે એટલે પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો કે ભાઈ પ્રક્રિયા દરમિયાન તો વિદ્યાર્થી મિત્રો ઉષ્મા છૂટી પડે છે તો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે ને હવે તમે એનું તાપમાન વધારો તો શું થાય દ્રાવ્યતા વધે કે ઘટે તો કે ભાઈ દ્રાવ્યતા ઘટે હમણાં એનું ઉદાહરણ એ આપું કે ભાઈ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં તાપમાન છે એ તાપમાનમાં શું કરો છો તમે વધારો જો તાપમાનમાં તમે વધારો કર્યો તો દ્રાવ્યતામાં છે એ શું થાય ઘટાડો થશે તો તમને એમ થાય આવું શા માટે અરે ભાઈ રિએક્શન થાય છે ઉષ્મા છૂટી પડે છે અને વળી પાછા તમે એને તાપમાન વધારો એટલે કે ઉષ્મા આપી તો સ્વાભાવિક રીતે છે કે ભાઈ દ્રાવ્યતામાં શું થાય તો કે ભાઈ દ્રાવ્યતામાં ઘટાડો જ થાય શું થશે ઘટાડો તો એનું ઉદાહરણ 10મા ધોરણની અંદર તમે ભણી ગયા સાંદ્ર H2SO4માંથી શું બનાવવું છે 10મા ધોરણની અંદર સમજી ગયા મંદ H2SO4 બનાવવું શું બનાવવું છે
મંદ H2SO. તો એની અંદર આપણે બે વસ્તુ થશે, અહીંયા બે પોસિબિલિટી છે કે ભાઈ પાણીમાં એસિડ ઉમેરો. શું થાય? પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સાંદ્રમાંથી મંદ બનાવવું હોય એટલે એક ભાગ એસિડ લ્યો અને ત્રણ ભાગ છે એ શું કરો, પાણી ઉમેરો. એટલે આપણે સાંદ્ર H2SO4માંથી મંદ H2SO4 બની જાય. તો પાણીમાં છે એ પાણીમાં એસિડ ઉમેરો, પાણીમાં એસિડ ઉમેરો. અને બીજી શક્યતા શું છે? તો બીજી આપણે એસિડમાં પાણી ઉમેરો. શું કરો? એસિડમાં પાણી ઉમેરો. તો તમને છે એવું થશે કે ભાઈ એસિડમાં પાણી ઉમેરો કે પાણીમાં છે એસિડ ઉમેરો, એમાં કાંઈ ફેર પડે નહીં. પણ એવું અહીંયા થતું નથી. તો એની અંદર આપણે છે પાણીમાં એસિડ છે એસિડ ઉમેરી શકાય, પાણીમાં એસિડ ઉમેરી શકાય, પણ એસિડમાં પાણી છે એ પાણી ઉમેરી શકાય નહીં. શું કા ન ઉમેરી શકાય? કારણ કે જે સાંદ્ર H2SO4માંથી મંદ H2SO4 બનાવો છો તો એ કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક એટલે એ પ્રક્રિયા દરમિયાન શું થાય? ઉષ્મા છે એ ઉષ્મા છૂટી પડે. તો એ ઉષ્મા છૂટી પડે તો એસિડમાં જો તમે પાણી ઉમેરો તો શું થશે? તો એસિડમાં પાણી ઉમેરવાથી છે એ એસિડના છાંટા છે એ આપણા મોઢા ઉપર છે એ ઉડે, એટલે આપણે છે એ નુકસાનકારક છે. તો તમને ખબર છે દસમામાં આવતું કે ભાઈ કેવી રીતે દ્રાવણ બનાવવું. તો કેવી રીતે તમે દ્રાવણ બનાવતા હતા? એક બીકર લેતા હતા, એમાં તમે શું ભર્યું હતું? પહેલાં પાણી ભર્યું હતું, પછી તમે ધીમે ધીમે એની અંદર શું કરતા હતા? સાંદ્ર H2SO4ના ટીપા છે એ તમે ઉમેરતા હતા સાંદ્ર H2SO4ના, અને દ્રાવણને ધીમે ધીમે તમે હલાવતા હતા અને બાજુમાં અહીંયા બીકરની બાજુમાં એક બીજું મોટું પાત્ર લઈ અને ફરતી બાજુ છે એ તમે શું ભરેલું હતું? તો ફરતી બાજુ બરફ ભરેલો હતો. શું કા અહીંયા ફરતી બાજુ બરફ રાખો? આ પ્રક્રિયા છે એ કેવી હતી? તો આ પ્રક્રિયા છે એ કેવી હતી? ઉષ્માક્ષેપક. એટલે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન છે એ ઉષ્મા છૂટી પડશે. તો એ ઉષ્મા જે છૂટી પડે છે એ બરફ છે એ ઉષ્માનું શું કરી લેશે? શોષણ કરી લેશે. તો હવે અહીંયા તાપમાન છે એ શું કરવું પડે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે અહીંયા તાપમાનમાં ઘટાડો કરવો પડે તો દ્રાવ્યતા વધે. તાપમાનમાં છે એ તાપમાનમાં શું કરવું પડે? ઘટાડો કરવો પડે તો એની દ્રાવ્યતામાં છે એ દ્રાવ્યતામાં શું થાય? તો દ્રાવ્યતામાં છે એ વધારો થાય. શું થાય? દ્રાવ્યતામાં વધારો થશે. તો એની અંદર જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાનમાં ઘટાડો કરો તો દ્રાવ્યતામાં વધારો થાય, ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાનમાં વધારો કરો તો દ્રાવ્યતામાં છે એ શું થાય? વધારો થાય. હાલો ત્યાર પછી બીજી વાત છે દબાણની અસર. તો અહીંયા દબાણની અસર કાંઈ કાર્ય નહીં કરે, તમને ખબર જ છે બધાને. દબાણની અસર આપણે શું અત્યારે કયો ટોપિક ચાલુ છે? ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. તો તમને બધાને ખબર છે ઘન છે એ શું છે? દ્રાવ્ય. તો ઘન પદાર્થ ઉપર છે એ ઘન પદાર્થ ઉપર આપણે બધાને ખબર છે કે દબાણની અસર થતી નથી. તો દબાણની અસર થતી નથી, પણ અહીંયા છે એ અહીંયા દબાણની અસર નહીં થાય. પછી આના પછીનો ટોપિક ભણશું વાયુમયની દ્રાવ્યતા. તો વાયુ હોય તો ત્યાં દબાણની અસર થશે, પણ અહીંયા દબાણની અસર થશે નહીં. એટલે જો દબાણની અસર પૂછીએ તો આપણે લખી નાખવાનું કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા છે, તો અહીંયા ઘન પદાર્થ ઉપર દ્રાવણ ઘન પદાર્થ ઉપર છે એ દબાણની અસર થતી નથી. એટલે દબાણના ફેરફાર કરો તો એની દ્રાવ્યતામાં છે એ કોઈ ફેરફાર થશે નહીં. કારણ કે ઘન અને પ્રવાહી છે એ તમને ખબર છે ખૂબ જ છે એ કેવા છે? અસંકોચનીય હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે જેટલું અહીંયા સમજાવ્યું એટલું કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. આપણે આજે જે ભણ્યા ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, તો એ જ વસ્તુ આપણે છે એ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા છે એ આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું.